નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને હું છું ચારમી નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. સાબરકાંઠા જિલ્લામાં એક તરફ પાણીની તંગી ઊભી થઈ છે તો બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ વેડફાટ અટકાવવા લોકોએ પાણી પુરવઠા વિભાગના પગથિયા ઘસી નાખ્યા છે, છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. આજે પ્રાંતિજ તાલુકામાં આવેલ ફતેપુરાથી હરસોલ સુધીના ગામોને પાણી સપ્લાય કરતી નર્મદાની મુખ્ય લાઇન, જો કે આ લાઇન ફતેપુરાથી માંડીને હરસોલ સુધીમાં 10થી વધુ જગ્યાઓએ લીકેજ છે, જેને લઈને મોટા પ્રમાણમાં પાણીથી અહીં વહી જાય છે. તો રોડની સાઈડોમાં ઠેર ઠેર તળાવો બની ગયા છે. ઠેર ઠેર લીકેજના કારણે આગળના ગામોમાં જોઈએ એટલા પ્રમાણમાં પાણી પહોંચતું નથી, જેને લઈને તલોદ તાલુકાના નર્મદાના પાણીના નભતા મોટા ભાગના ગામોમાં પાણીની તંગી ઊભી થઈ ગઈ છે. તો આ પાણીનો વ્યય ન થાય તે માટે તખતગઢ પાસે આવેલી પાણી પુરવઠાની ઓફિસે લોકો જાય છે તો તેમને કોઈ જવાબ મળતા નથી. પાણીનો મોટો વ્યય થતો જોઈને અહીંના ધરતીપુત્રનો જીવ બળે છે, તો સામે જવાબદાર અધિકારીઓ જાણે ઝાડી ચામડીના બની ગયા છે અને આનાથી તેમને કોઈ ફરક પડતો નથી. ત્યારે ઉચ્ચ કક્ષાએ અને આ લોકોએ તેમની જવાબદારીનું ભાન કરાવાય તે જરૂરી બની ગયું છે. કેટલો સમયથી અહીંયા ખાસા લીટર પાણી બગડે છે, નર્મદાનું કોઈ ધ્યાન આપતા નથી અને પીવાની પાણીની તકલીફ બહુ પડે છે. આગળ પાણી જઈ શકતું નથી અને પાણીનો બગાડ બહુ થાય છે અહીંયા. એટલે વારે ઘડી રજૂઆત કરી પણ કોઈ ધ્યાન આપતું નથી, એની કોઈ કાર્યવાહી થાય એવું અમે વિચારી રહ્યા છીએ. અહીંયા ખાસી જગ્યાએ પાણી વાટા લાઈન બધી સમારકામ કરે છે પણ કોઈ રહેતું જ નથી પાણી ત્યાં, અને આગળ જ્યાં સાંધો કરે ત્યાંથી આગળ પાણી ત્યાં બીજી જગ્યાએ ત્યાં લીકેજ થાય છે અને કોઈ ધ્યાન આપતું નથી. સુરેશભાઈ, વિલાસપુરા કંપા, તાલુકો પ્રાંતિજ. આ પાણી પુરવઠા લાઈન જાય છે પીવા માટે, પાણી ગામડામાં જાય છે. આ 12 મહિના પાણી લીકેજ થાય છે, કોઈ ધ્યાન નથી આપતું. પાણી 4-5 વખત ફરિયાદ કરી કોઈ કે તમારે થાય કરી લો, જાણ કરો આગળ જેવું. આવું ઠેર ઠેર લીકેજ છે, ખાસ જગ્યાએ 10-12 જગ્યાએ. આ તમે જોયું ને ઉદાહરણ કેટલું પાણી જાય રોજનું. આ 12 મહિના ઉપર થઈ ગયું. હા, રજૂઆત કરી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગની રોડ, રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી લઈને પ્લાસ્ટિક ઝોન બનાવવા સુધીની માંગ ક્યારે સંતોષાશે તે તો હવે જોવું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની જીવાદોરી સમાન વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા પ્લાસ્ટિક ઉદ્યોગની અનેક વર્ષો જૂની માંગો આજે પણ સંતોષાતી નથી. ત્યારે વાત કરીએ ધોરાજી શહેરની તો ધોરાજી શહેરમાં ભારતભરમાંથી આવતા પ્લાસ્ટિક વેસ્ટમાંથી રિસાયકલિંગ કરીને દોરી, દોરડા, પ્લાસ્ટિકની પાઇપ સહિતની અનેક વસ્તુઓ બનાવવાના 400 કરતાં વધારે કારખાનાઓ આવેલા છે. ત્યારે ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગના ઉદ્યોગપતિઓ સ્થાનિક નગરપાલિકા પાસે રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની અનેક પ્રાથમિક જરૂરિયાત મુજબની સુવિધાઓની માંગ કરી રહ્યા છે. પરંતુ પ્લાસ્ટિકના ઉદ્યોગપતિઓની માંગ પાલિકા સત્તાધીશોના બહેરા કાને અથડાઈ રહી છે તો બીજી GST જેવા કરવેરાએ આ પ્લાસ્ટિક ઉદ્યોગની કેડ ભાંગી નાખી છે, જેમને લઈને ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગના ઉદ્યોગપતિઓ GST માં રાહત, ઉદ્યોગને લગતી સબસિડી, બેંક લોન અને સરકાર દ્વારા પ્લાસ્ટિક ઝોન સ્થાપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. એક બાજુ આપણા પ્રધાનમંત્રી સ્વચ્છ ભારતની ચળવળ ચલાવી રહ્યા છે, ત્યારે ભારતમાંથી કચરો વીણીને પેટી ઉરડતા લોકો દ્વારા એકઠો કરવામાં આવતા પ્લાસ્ટિક વેસ્ટનો 1000 ટન કચરો ધોરાજીના પ્લાસ્ટિકના કારખાનાઓમાં ઠલવાઈ રહ્યો છે. આ પ્લાસ્ટિક વેસ્ટને ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગમાં રિસાયકલિંગ કરીને પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવે છે. ત્યારે સરકાર પણ જો સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરવું હોય તો ધોરાજીના આ પ્લાસ્ટિક ઉદ્યોગને પ્રોત્સાહન આપીને ઉદ્યોગપતિઓની માંગો સંતોષવી જોઈએ. પરંતુ સરકાર ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગની માંગ ક્યારે સંતોષશે તે તો હવે જોવાનું જ રહ્યું. ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ દલસુભાઈ વાગડિયા. ધોરાજીમાં 400થી વધુ પ્લાસ્ટિક રિસાયકલિંગની ફેક્ટરી આવેલી છે. 1000 ટન ભારતમાંથી કચરો આવે છે, જેનું રિસાયકલિંગ કરી દોરી, દોરડા, સુતરી જેવી આઇટમ બનાવી ફરી ભારતમાં મોકલીએ છીએ. આ ઉદ્યોગ GST પહેલાં ખૂબ જ ધમધમતો હતો, પણ GST આવતા આ ઉદ્યોગને અત્યારે મરણ પથારીએ છે. આ ઉદ્યોગને ફરી ધમધમતો કરવો હોય તો GST દરમાં ઘટાડો કરો અને અમને નગરપાલિકાથી પ્રાથમિક સુવિધા, રોડ, રસ્તા, ગટર જેવી સુવિધાઓ પણ મળતી નથી. અમે ઘણીવાર અવારનવાર રજૂઆત કરીએ છીએ, પણ ધોરાજી નગરપાલિકાના સત્તાધીશો પાસે અમારી રજૂઆતનો યોગ્ય જવાબ નથી મળતો. બીજું, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે, સ્વચ્છ ભારત અભિયાન. આ સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરવું હોય તો ભારતમાંથી પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય નિકાલ થાય તો જ આ વસ્તુ શક્ય છે. અને એના માટે ગુજરાતની અંદર ધોરાજી એક નાનું એવું ટાઉન છે, જે
400થી વધુ ફેક્ટરીઓ રિસાયક્લિંગ કરે છે. આ ઉદ્યોગમાં ભારતમાંથી પ્લાસ્ટિકનો કચરો આવે છે. એટલે અમારી એક સરકારશ્રીને એક નમ્ર અપીલ છે કે આ ધોરાજી સેન્ટરની અંદર એક પ્લાસ્ટિક સેજ બનાવો, તેમાં જીએસટીમાં રાહત આપો, સબસિડી આપો, સરળ બેંક ધિરાણ મળે એ વ્યવસ્થા ગોઠવો, તો આ ઉદ્યોગ ફરીથી ધમધમતો થાય અને આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન જે સ્વચ્છ ભારત છે એ શક્ય બને. અમે સરકારશ્રીને એક નમ્ર અપીલ કરીએ છીએ. અને જે આ ધંધાઓ છે પાછા ફલે ફૂલે અને નવા નવા ઉદ્યોગ કરવામાં આવે તો સરકારને પણ ટેક્સમાં ને એ બધામાં ફાયદાઓ મળે ને બધું રાખે. અલ્પેશ ત્રિવેદી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. સનાત દાગીશ્વર ગૌશાળાના માપાર્થે લોક ડાયરો યોજાયો જેમાં ગૌ ભક્તો દ્વારા લોટોનો વરસાદ કરાયો. થરાદ નાગેશ્વર ગૌશાળાના લાભાર્થે ટીમા રોડ પર સંતવાણીના નામાંકિત કલાકારોએ રમઝટ બોલાવી હતી. થરાદ વાવ તાલુકાની નિરાધાર ગાયોના લાભાર્થે નગરના નાગેશ્વર ગૌશાળાના જીવદયા પ્રેમીઓ યુવકો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું, જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. બનાસકાંઠાના સરહદી થરાવ વાવ પંથકમાં દુકાળની પરિસ્થિતિ વચ્ચે અબોલ પશુઓ ઘાસચારાને વિકટ સમસ્યા સર્જાય છે. તેમાં જે ગાયો નિરાધાર છે તેમની હાલત મારે ખરાબ થવા પામી છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગૌમાતાઓને ભૂખથી બચાવવા માટે થરાદ પંથકના ગૌપ્રેમી ભક્તોએ આગળ આવીને પોતાની સંપત્તિનું છૂટે હાથે દાન કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ થરાદમાં રહેતા વાવ તાલુકાના સણવાલ ગામના દિનેશભાઈ બારોટ નામના દાનવીર અને ગૌ ભક્ત યુવાને પોતાના પિતાએ વારસામાં આપેલી 125 કરોડની સંપત્તિમાંથી 51 લાખ સત્વરે ગાયો માટે વાપરવાની જાહેરાત કરી હતી. આ દિનેશભાઈ બારોટને એક એવી ટેક છે, સવાર પડે અને ગાયોને 5100 રૂપિયાનું ઘાસ આપીને પછી જ જમવું. આવી હજી દાનવીરો પણ થરાદ તાલુકામાં છે. તેમ છતાં પણ થરાદ તાલુકામાં એક પણ નિરાધાર ગૌમાતા ભૂખી અને તરસી ના રહે તે માટે ડાગેશ્વર ગૌશાળા પરિવાર દ્વારા થરાદમાં ભવ્ય શ્રીમદ ભગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. તારીખ 11-17 સુધીમાં સવારે 11-થી સાંજના 4 કલાક દરમિયાન ભરતભાઈ શાસ્ત્રી મુંબઈવાળા સંગીતમય માહોલમાં કથાનું રસપાન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંતવાણી લોકડાયરાનું પણ આયોજન કરાયું હતું, જેમાં નામાંકિત કલાકારો સંગીતાબેન લાબડિયા, રાજભા ગઢવી, દશરથ દાન ગઢવી, અનેક નામાંકિત કલાકારો સાહિત્ય ભજનવાણી સંતવાણીની રમઝટ બોલાવી હતી. ત્યારે ગૌભક્તોએ કલાકારો પર નોટોનો વરસાદ પણ કર્યો હતો. યશપાલસિંહ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ થરાદ. શિક્ષાના ધામમાં સેવા કરવા માટે જેનું ધામ સમર્પિત છે તેમાં સતત 40 વર્ષથી શાળા સંકુલની સ્વચ્છતાથી લઈને તમામ કામગીરીમાં તત્પર રહેનારા અને સમાજમાં એક સેવા અને સંસ્કારનું ઉદાહરણ પૂરું પાડનાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના શણગાવ ગામના વાઘશ્રી ઝાલા વિશે જોઈએ એક અહેવાલ. વાત છે બાયડ તાલુકાના શણગાવ ગામના 66 વર્ષીય વાઘસિંહ ઝાલાની. આજથી 40 વર્ષ અગાઉ કુદરતી પ્રેરણાના આધારે ગામની પ્રાથમિક શાળામાં નિસ્વાર્થપણે વાઘસિંહ ઝાલા ફરજ બજાવે છે. દરરોજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ કરતાં પણ વહેલા 7 વાગે ગામની પ્રાથમિક શાળામાં આવી જાય છે અને શાળામાં પડેલો કચરો જાતે વીણી સાફ સફાઈ કરે છે. શાળા પટાંગણમાં વાવેલા વૃક્ષોને પાણીનું સિંચન કરી જતન કરે છે. શાળામાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવે તે પહેલાં આખું શાળા સંકુલ સ્વચ્છ બનાવી દે છે. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ વાઘસિંહ ઝાલાની પ્રેરણા લઈને સમયસર આવે છે. ક્યારેક વિદ્યાર્થીઓ કે શિક્ષકો થોડા મોડા આવે તો પણ વાઘસિંહ તેમને મીઠી ભાષામાં ઠપકો આપે છે. સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં ગામની પ્રાથમિક શાળા એ જ પોતાનું ઘર છે તેમ માની વાઘસિંહ ઝાલા પોતાની ફરજ બજાવે છે. પોતાને જમવા માટે ટિફિન પણ શાળામાં જ પોતાના ઘરેથી મંગાવે છે અને બપોરે ચા પણ પોતાના ઘરેથી મંગાવીને પીવે છે. આ તમામ પ્રવૃત્તિ માટે કોઈના પણ પાસેથી 1 રૂપિયાની મદદ વાઘસિંહ ઝાલા માંગતા નથી. આવા પ્રેરણા સ્ત્રોત વાઘસિંહ ઝાલાને અચૂક વંદન કરવાનું મન થાય છે. વાઘસિંહ ઝાલાની નિસ્વાર્થ સેવાથી ગામના અગ્રણીઓ પણ પ્રભાવિત છે. ગામમાં જ્યારે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે મતદારોને ચૂંટણી ક્રમમાં રોકાયેલા કર્મચારીઓને જે સહેજ પણ તકલીફ ન પડે તે રીતે વ્યવસ્થા તેઓ ગોઠવી આપે છે. ગામના વિકાસના કામમાં કે અન્ય કામકાજમાં કોઈ પણ અધિકારી કે પદાધિકારી ગામમાં આવે ત્યારે સૌપ્રથમ વાઘસિંહ ઝાલાને બોલાવે છે અને તેમની સલાહ સૂચન લે છે. વાઘસિંહ ઝાલા એક ઉમદા પરિવાર ધરાવે છે. પરિવારમાં 3 સંતાનો છે. ખેતી માટે જમીન પણ ધરાવે છે. ખૂબ જ બહોળા સમાજમાંથી આવે છે પણ આ બધું જ ત્યજી દઈને શાળા સંકુલને જ પોતાનું ઘર સમાજ સમજી પોતાનું નિસ્વાર્થ કામકાજ કરે છે.
ગામ લોકોનું માનીએ તો પોતાના સંતાનના લગ્ન હતા, છતાં પણ તે ગયા ન હતા અને પોતાના દૈનિક નિત્યક્રમ મુજબ શાળામાં ફરજ અદા કરી હતી. આમ ત્યાગની મૂર્તિ, કર્મઠ અને નિસ્તાર્થ સેવાને ગામ લોકોએ પણ બિરદાવી હતી. સણગલ પ્રાથમિક શાળામાં છેલ્લા 40 વર્ષથી ગામના વડીલ વાકસી બાવસી ઝાલા આ શાળામાં સેવા આપે છે. જેમ કે શાળામાં આવીને વૃક્ષોનું જતન કરવું, મેદાનની સફાઈ કરવી, કોઈ બાળકોના કોઈ પ્રશ્ન હોય નાના મોટા એ સોલ્યુશન કરે છે. શાળામાં વહીવટી કામ જેવી કે વીજળી પાણીની સમસ્યા હોય તો પણ તેઓ ખડે પગે હાજર રહે છે અને એ સેવા કરે છે. બીજું કે કોઈ પણ એવી આકસ્મિક જરૂરિયાત હોય, આકસ્મિક પરિસ્થિતિમાં પણ તેઓ ખડે પગે હાજર રહે છે અને તેઓ આટલી ઉંમરે પણ આવા કાર્યશીલ અને પ્રેરણાદાયી સ્વભાવ, તો એ બધું જોતા અમોને પણ શાળા સમય હોય તે પહેલાં આવવાનું અને શાળામાં પણ 15-20 મિનિટ બેસીને તેમના સાથે વિચાર વિમર્શ કરવાની અમને એવી પ્રેરણા મળે છે અને અમે શાળા પરિવાર તેમના સાથે રોજ વિચાર વિમર્શ કરીને અને શાળાનું જે ભૌતિક અને શૈક્ષણિક જે ઉત્તરોત્તર પ્રગતિ થાય તે બાબતની પણ અમે ચર્ચા કરીએ છીએ. તો આ જે વડીલની જે સેવા છે તે અમે શાળા પરિવાર ગામજનો SMC વતી અમે બિરદાવીએ છીએ. સવારે 7 વાગ્યાથી વાયા આવીએ એટલે આપણે જે ફર્જમાં આવતું હોય સેવા કરીએ, સફાઈ કરીએ, મોટર ચાલુ કરવી હોય તો ચાલુ કરીને, નહીં કોઈ કામકાજ કરવું હોય તો કરીએ. પછી કોઈ આવતું જતું હોય, કોઈ પૂછતું જવાબ આવી લે, પછી ભવિષ્ય બીજા કોઈ હોય એમને જવાબ આવી લે છે. જેમ કે આપણે હોય રહ્યા એટલે એમને બે હિસ્સી ના રહેવાય, પછી કોઈ સોરવા કપાસી હોય તો નહીં કોઈ આપણે કહીએ જ છે, પછી સોરાને વ્યવસ્થિત બેહાડું ઈધર કીધર એ કહીએ જ છે. પછી આપણે કોઈ ગામનું હોય, કોઈ પૂછતું હોય એને જવાબ આપવું પડે, કોઈ બહારનો હોય આવતો જતો હોય તો એને જવાબ આપવાનું કે ભાઈ આ રસ્તા જવું, આ રસ્તાથી હોય જવાય, એ બધું જવાબ કમ્પ્લીટ આપવાનું. એમ આ તમને પ્રેરણા ક્યાંથી મળી? એ બધી કુદરતી છે સાહેબ, આપણા મનના હિસાબે કશું ના મળે કોઈ દે, કુદરત જે કરે એ હાસું. પછી કોઈની કોઈ વસ્તુ બગડેલી હોય, ખોવાયેલી હોય તો એનો પેચ નહીં કરીએ છીએ. આપણે ભવિષ્યમાં કોઈ સોરું હોય લીધી હોય એટલે આપણે પૂછઘાછ એ કરીએ છીએ એમ સાહેબ. કેટલા વસ્તુ છે બજાવો? હવે 40 વર્ષ તો થઈ જાય સાહેબ. ને બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, બાયડ. થરાનગર પાલિકા વિસ્તારમાં ભૂકોલિયા વાસ પાસે આવેલી ઉચ્ચ પાણીની ટાંકી કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે, છતાં આ ટાંકીમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. ત્યારે જો કોઈ પણ સમયે આ ટાંકી તૂટી પડે તો મોટી જાનહાનિ સર્જાય તેવું જોખમ જોવા મળી રહ્યું છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે નગરપાલિકા વિસ્તારના બુકોલિયા વાસ પાસે વર્ષો જૂનું પાણીનું ટાંકી આવેલી છે. આ ટાંકી હાલમાં બિસ્માર હાલતમાં છે, તો કોઈ દિવસ ધરાશયી થઈ જાય તો મોટી જાનહાનિ થઈ શકે છે, તે નજર સમક્ષ દેખાઈ રહ્યું છે. ત્યારે બાજુમાં અનુપમ પ્રાથમિક શાળા આવેલી છે, તેમજ બાજુમાં રામજી મંદિર, બાળ મંદિર અને બુકોલિયા વાસ પણ આવેલો છે. તેમજ ટાંકાની આજુબાજુમાં કેટલાક લોકો વસવાટ પણ કરે છે અને સાંજ સવાર ટાંકાની જે બાળકો રમતા પણ હોય છે. જો કોઈ દિવસ પાણીની ટાંકી ધરાશયી થાય તો કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. થોડા દિવસ પહેલાં નાના બાળકો નીચે રમતા હતા ત્યારે ટાંકા પરથી 5 ફૂટ જેટલો ચણતરનો ટુકડો પડ્યો હતો, ત્યારે કોઈ જાનહાનિ થઈ નહોતી. ત્યારબાદ પાણીના ટાંકાની વારંવાર થરા નગરપાલિકાની મૌખિક રજૂઆત તેમજ રૂબરૂમાં પણ રજૂઆત કરેલ હોવા છતાં કોઈ સત્તાધીશો વાત પર ધ્યાન ન લેતા, જો કોઈ જાનમાલને નુકસાન થશે તો તમામ જવાબદારી થરા નગરપાલિકાની રહેશે તેવું લોકો મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ મીડિયામાં આવ્યા પછી નગરપાલિકા પાણીના ટાંકા વિશે પગલાં લેશે કે કેમ, કે પછી હોતી હૈ ચલતી હૈ જેવો ઘાટ ઘડાશે. ગેમજીભાઈ વી પરમાર, માજી કોર્પોરેટર થરા નગરપાલિકા. અમારી બાજુમાં જે પાણીની ટાંકી આવી છે વર્ષો જૂની, એ તૂટવાની તૈયારીમાં છે. વારંવાર થરા નગરપાલિકાને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપેલ નથી. બાજુમાં અનુપમ સ્કૂલ આવેલી છે, બુકોલિયા વાસ આવેલો છે, જાહેર રસ્તો છે. વારંવાર રજૂઆત કરવા છતાં થરા નગરપાલિકા કોઈ બાબતનું ધ્યાન આપતી નથી. જ્યારે બી કંઈ બી પ્રોબ્લેમ થશે તો આ બાબતમાં તમામ જવાબદારી થરા નગરપાલિકાની રહેશે. ત્યાં રસ્તો પણ આવેલો છે, બાળકો અમારા બુકોલિયા વાસના સ્કૂલના આજુબાજુના બાળકો પણ ત્યાં રમતા હોય છે. 2-3 વાર ઉપરથી નીચે ટુકડા પણ પડેલા છે અને અત્યારે હાલની પરિસ્થિતિમાં ટાંકો પડવાની તૈયારી છે, છતાં નગરપાલિકા એમાં પૂરેપૂરું પાણી ભરી અને જોખમ કરે છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતી નથી. વીવી પરમાર થરા. શ્રીહર્ષી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. થરાદ ખાતે અખિલ રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા જિલ્લા આયોજિત કાર્યકર્તાની શિબિર યોજાઈ.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠાના કાર્યકર્તાઓની શિબિર થરાદ ખાતે એબી ત્રિવેદી કોલેજમાં યોજવામાં આવી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી મહેમાનોનું સ્વાગત કરીને કરવામાં આવી. આ પ્રસંગે પ્રદેશ કક્ષાએથી ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, ગુમાનસિંહ ચૌહાણ તેમજ કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, વાવરાણા ગજેન્દ્રસિંહ થરાદ, અર્જુનસિંહ વાઘેલા સહિત મહેમાનો હાજર રહ્યા હતા. આ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સંગઠન સમાજની અતિ વિશિષ્ટ સંસ્કૃતિનો સંસ્કારોનું જતન કરવા, સમાજને સંગઠિત કરવા, સમાજમાં વ્યાપેલી બદીઓને દૂર કરવા આ શિબિરનો હેતુ. દીકરીઓને ભણાવો, કુરિવાજો બંધ કરો, વ્યસનમુક્ત બનો, જેમાં બનાસકાંઠાના રાજપૂત દરબાર સમાજના વડીલો તેમજ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યશપાલસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ થરાદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.